નમસ્કાર દર્શક મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો, અંબાલાલ પટેલે પણ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે 48 કલાકમાં ગુજરાતમાં ભયંકર ભારે વરસાદ પડવાનો છે. તો મિત્રો, શું છે પૂરી માહિતી, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જાણીશું. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો, જોવામાં આવે તો મિત્રો, દરિયાકાંઠાના નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, દરિયાકાંઠાના નજીકના વિસ્તારો દ્વારકા આસપાસ વરસાદ પડશે તેવું હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. મિત્રો, દ્વારકા આસપાસ કયા કયા ગામડાઓમાં વરસાદ પડશે તેની માહિતી આપણે જોઈએ. તો મિત્રો, દ્વારકા, શિવરાજપુર, ગુરુગઢ, પાટિયા, ભોગાત, કલ્યાણપુર, ગંધાવી, જામરાવલ, સાયલા, ખંભાળિયા, ભાણવડ જેવા વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે. ઉપરાંત મિત્રો, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, માણાવદર, ઉપલેટામાં મધ્યમ વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. ઉપરાંત મિત્રો, માધવપુર, કેશોદ, માંગરોળ, ચોરવાડ, સોમનાથ, તલાળા, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત મિત્રો, ભાવનગરમાં છાંટા જેવો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે. અને મિત્રો, રાજકોટમાં પણ છાંટા જેવો વરસાદ પડશે તેવું હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે. અને મિત્રો, ઉત્તર ગુજરાતના એકેય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. અને મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ કોઈ પણ જાતની વરસાદની આગાહી કરવામાં આવી નથી. મિત્રો, આગામી 48 કલાકમાં બંગાળાની ખાડીમાં વાવાઝોડાનું લો પ્રેશર બન્યું છે તેથી મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી પૂરેપૂરી માહિતી. તો મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. જય માતાજી.